Audio Jungle. वार्षिक परीक्षामां एक्जाम्पल आवाना छे, बरोबर मित्रो? अने सेम पेटर्न हशे, खाली रकम बदलाशे, एटले के 3 होय त्यां 4 आपेला होय, 15 होय त्यां 17 होय, पण रीत तो एकनी एक ज रहेशे, बरोबर? હવે જો અહીંયા પાંચમો એક્ઝામ્પલ છે, ચેપ્ટર નંબર 12, એમાં જેની બાજુઓની લંબાઈ 50 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. હવે જુઓ આ રકમની અંદર બીજા દાખલા કરતા થોડી પેટર્ન બદલાઈ ગઈ છે. હવે અહીંયા એમ કીધું છે કે સમબાજુ ત્રિકોણ અને બાજુની લંબાઈ આપણને 50 સેમી આપેલી છે. તો સૌપ્રથમ પહેલા તમારે અહીંયા ત્રિકોણ દોરી દેવાનો, અહીંયા નામ આપી દીધી આપણે A, B અને આ C. હવે જો હું તમને આ એક્ઝામ્પલ બે રીતથી શીખવાડીશ, તમને જે ઇમ્પોર્ટન્સ એટલે કે જે સરળ લાગે એ તમે વાપરજો. હવે જો આપણે અત્યાર સુધી જે દાખલા ગણ્યા એ રીતથી પણ આપણે ગણી શકાય, પહેલા એ રીત વાપરીએ કે ત્રિકોણ એબીસી કયો ત્રિકોણ છે? અહીંયા સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે શું? કે જેની બધી બાજુઓ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે એબી, પછી તે ઉપરાંત બીસી અને એસી, આ ત્રણેય બાજુઓના માપ કેવા હોય? સરખા હોય તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે બધાનું માપ આપણને કીધું છે 50 સેમી, અહીંયા પણ 50 સેમી અને એસી નું માપ પણ 50 સેમી થશે, કારણ કે ત્રણેય બાજુ સરખી છે, સમબાજુ છે. તો માટે અહીંયા આપણે લખી કાઢીએ કે એબી બરાબર, અહીંયા શું થાય, બીસી બરાબર સીએ, એટલે કે ત્રણેય બાજુઓ સરખી થશે. માટે હવે ત્રણેય બાજુઓના માપ આપણે લખી કાઢીએ કે એ બરાબર 50 સેમી થાય, બરોબર? પછી બી બરાબર 50 સેમી અને સી બરાબર પણ કેટલા થાય? 50 સેમી. ઓકે, એટલે આ A, B અને આ C. હવે જુઓ ત્રણેય બાજુના માપ આપણી પાસે છે, એટલે પહેલા તો આપણે શું શોધવાની, અર્ધ પરિમિતિ. બીજું કંઈ આપણે શોધવાનું નથી અત્યારે, હા, કારણ કે બધું આપી જ દીધેલું છે. એટલે અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ, એનું સૂત્ર છે S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2, બરોબર? તો હવે શું કરશો તમે? તો S બરાબર 50 વત્તા 50 વત્તા 50 અને ભાગ્યા 2, માટે અહીંયા S બરાબર કેટલા આવે? 150 છેદમાં 2, કારણ કે 50 વત્તા 50 વત્તા 50 કરીએ એટલે 150 ભાગ્યા 2, અને એને 2 વડે ભાગીએ તો અર્ધ પરિમિતિ S બરાબર કેટલી આવે? 2 વડે ભાગ ચલાવીએ તો 75 સેમી આવશે. આવી ગઈ? આટલું થઈ જાય એટલે હવે હેરોનનું સૂત્ર આપણે લખી કાઢીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં, જો અહીંયા S કૌંસમાં S માઇનસ A કૌંસમાં S માઇનસ B કૌંસમાં S માઇનસ C. હવે એમાં કિંમતો મૂકી દઈએ, ચાલો
तो શું થાય s એટલે કેટલા છે આપણી પાસે 75 75 કૌંસમાં 75 માઈનસ a હવે જુઓ a b અને c ત્રણેયના માપ સરખા છે એટલે બધામાં અહીંયા શું લખીશું 50 75 માઈનસ 50 અને 75 માઈનસ 50 ઓકે હવે એમાં જુઓ आ 75 ना 75 गुणा बादबाकी करो 75 માંથી 50 જાય તો 25 गुणा 25 અહીંયા પણ બાદબાકી કરો તો કેટલા આવશે 25 બરોબર હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે હવે તમારે ભાગ પાડવાના છે તો 75 ના ભાગ પાડીએ તો 25 તારી 75 થાય આ બધા એમ નામ રાવા દઈએ 25 ગુણ્યા 25 ગુણ્યા 25 એમના એમ ઓકે હવે શું કરી નાખીએ બરાબર જો અહીંયા વર્ગમૂળમાં હવે જો આ 25 અને આ 25 એટલે 25 નો શું થાય વર્ગ ગુણ્યા આ 25 આ 25 બે વાર છે એટલે 25 નો પાછો વર્ગ અને ગુણ્યા 3 એકલા છે એટલે એમના એમ બરોબર હવે આ બંનેના વર્ગ વર્ગ છે એટલે એને 12 કાઢો વર્ગમૂળની અંદરથી 12 કાઢી લો તો બરાબર કેટલા થશે 25 ગુણ્યા 25 આ 25 બહાર નીકળી ગયા આ 25 બહાર કાઢ્યા બરોબર એટલે વર્ગ નીકળી ગયા અને 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે એ અંદરના અંદર રહેશે તો બરાબર હવે આનો ગુણાકાર કરો 25 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય 625 અને વર્ગમૂળ માં 3 બરોબર આટલા શું આવ્યા કહેવાય આ 3 છે બરોબર 625 વર્ગમૂળ માં 3 સેમી સ્ક્વેર આ તમારો દાખલો અહીંયા પૂરો થયો હવે આ તમારે અહીંયા જુઓ સમબાજુ ત્રિકોણ કીધો હોય ત્યારે આ રીતે પણ ગણી શકાય અને બીજી એક રીત છે એ રીત આપણે વાપરીશું અને અથવા કરીને આપણે લખી અહીંયા જબ બીજી રીતમાં પણ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ જ્યારે સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે એ વખતે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આટલાથી અટકી જવાનું પહેલા આ લખવાનું ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે AB બરાબર BC બરાબર AC એટલે કે ત્રણેય બાજુના માપ સરખા થાય માટે AB અને C નું માપ 50 સેમી થાય પછી શું કરવાનું તમારે અહીંયા લખવાનું કે સમબાજુ ત્રિકોણ અહીંયા લખવાનું સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ તો શું થાય √3/4 ગુણ્યા બાજુનો વર્ગ આ એનું સૂત્ર છે હવે આ આવડતું હોય તો તમારે આ રીત કરવાની નથી બરોબર તો આ ઈઝી પડશે તમને પણ જો પરીક્ષામાં કદાચ જો તમને આ સૂત્ર ન આવડે તો આ રીતે કરો તો પણ દાખલો તો તમારો સાચો જ આવશે માર્ક્સ તપાસે નહીં પણ આ ટૂંકી રીત છે એકદમ જો અહીંયા શું થશે બરાબર √3/4 ગુણ્યા બાજુ હવે બાજુનું માપ કેટલું કીધું છે રકમમાં જુઓ બાજુની લંબાઈ કેટલી કીધી છે 50 સેમી તો અહીંયા લખવાનું આપણે 50 કૌંસ બાર વર્ગ અને બરાબર √3/4 ગુણ્યા 50 નો વર્ગ એટલે 50 ગુણ્યા કેટલા થાય 50 અને છેદમાં 1 થશે બરોબર હવે આપણે છેદ ઉડાડી દઈએ જુઓ 2 2 2 4 25 2 50 2 છેદ ઉડાડો 25 2 50 તો વધ્યા કેટલા આપણી પાસે 25 ગુણ્યા 25 અને ગુણ્યા વર્ગમૂળમાં 3 એમના એમ તો બરાબર હવે આ 25 ગુણ્યા 25 કરીએ તો કુલ કેટલા થાય 625 તો અહીંયા લખી કાઢીએ 625 વર્ગમૂળમાં 3 બરોબર અને અહીંયા ક્ષેત્રફળ શોધ્યું છે માટે એનો એકમ આવશે સેમી સ્ક્વેર
છાને જુઓ બંનેના જવાબ કેવા આવ્યા સરખા એટલે આ ઈઝી મેથડ છે એટલે ધ્યાન રાખજો કે જો આ સૂત્ર ન આવડતું હોય તો તમે તૈયાર કરી નાખજો પણ આ સૂત્ર ક્યારે વાપરી શકો કે જ્યારે રકમની અંદર તમને સમબાજુ ત્રિકોણ કીધેલો હોય ત્યારે આ સૂત્રની મદદથી તમારે દાખલો ગણવાનો છે પરંતુ પરીક્ષામાં જો સૂત્ર ન આવડે તો એવા સમયે આપણે હેરોનનું સૂત્ર આ રીતે પણ વાપરીને શોધી શકાય બંને રીત સાચી છે બંનેના જવાબ પણ સેમ આવશે અને એક પણ માર્ક્સ કપાશે નહીં પણ આમાં થોડો સમય તમારો બચી જશે બરોબર મિત્રો છને ઈઝી રીત તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક ઇમ્પોર્ટન્સ દાખલા સાથે આપણે મળીશું ત્યાં સુધી તમે પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહેજો અને મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા ધોરણ 8 થી માંડી અને ધોરણ 12 સુધીના બધા જ વિડિયો તમારા સુધી પહોંચી જાય ગુડ નાઈટ મિત્રો